તો દાહોદ વડોદરા બાયપાસ રોડ પર ગોધરા તાલુકાના દયાળ ગામ પાસે પૂર ઝડપે જઈ રહેલી ટ્રકના ચાલકે અચાનક ટર્ન લેતા પાછળ આવી રહેલી બાઇક ટ્રક સાથે અથડાતા રોડ પર પટકાયેલા પતિ પત્ની અને પુત્ર પૈકી માસૂમ પુત્ર પરથી ટ્રકના વ્હીલ ફરી વળતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. મોરવા હડફ તાલુકાના મોટા બામણા ગામે રહેતા દિનેશભાઈ ચંદુભાઈ ડામોર ગઈકાલે બપોરે વડોદરાથી બાઇક પર પત્ની જશોદાબેન અને પુત્ર ધવલ સાથે કાકાની દીકરીના લગ્નમાં જઈ રહ્યા હતા. બાઇક પર સવાર પરિવાર ગોધરા તાલુકાના દયાળ ગામ પાસે વડોદરા દાહોદ બાયપાસ પરથી પસાર થઈ રહ્યું હતું. તે વેળાએ આગળ પૂર ઝડપે જઈ રહેલી ટ્રકના ચાલકે અચાનક ટ્રકને પેટ્રોલ પંપ તરફ વાળી દીધી હતી, જેને લીધે પાછળ બાઇક પર આવી રહેલા પરિવાર ટ્રક સાથે અથડાયો હતો, જેમાં બાઇક સવાર ત્રણેય જણ રોડ પર પટકાયા હતા. આ દરમિયાન ટ્રકના તોતિંગ ટાયર પુત્ર ધવલની છાતીના ભાગે ચડી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બનાવની જાણ તાલુકા પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ માં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.